બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો માળિયા હાટીનાના ભંડુરી ગામમાં સિસોદિયા પરિવાર દ્વારા શ્રીમંત ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરાયો. માળિયા હાટીના ભંડુરી ગામે આગામી 9-16 એપ્રિલ દરમિયાન નાજબાપુ સિસોદિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલ છે. કથાના વક્તા પદે પ્રદીપભાઈ પંડ્યા સહિત સાથે કથાનું મધુર રસપાન કરાવી કથા દરમિયાન કપિલ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, નંદ મહોત્સવ, રૂક્ષ્મણી વિવાહ, કૃષ્ણ જન્મોત્સવ, રામ જન્મ ઉત્સવ, નરસિંહ પ્રાગટ્ય, ગોર્ધન લીલા, સુદામા ચરિત્ર સહિતના વિવિધ ઉત્સવો તેમજ દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. 11 એપ્રિલના રાત્રે 10 વાગ્યે માળિયા હાટીનાની બ્રહ્મપુરી તાડિયા રાસ ગ્રુપ હાટી ક્ષત્રિય લીમડા ચોક રાસ મંડળ ગ્રુપના કલાકારો મણિયારા રાસની રમઝટ બોલાવશે. તેમજ ચોરવાડ ભવાની રાસ મંડળની બહેનો ટીમ્પણીનો રાસ રજૂ કરશે. તેમજ 13-4-2024ના રોજ નામાંકિત કલાકારો દ્વારા રંગ કસુંબલ લોકડાયરો યોજાશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાને જોડાવા જણાવાયું છે. પ્રતાપસિંહ સોદિયા, JDSTV, માળિયા હાટીના. હરિઓમ, હું યુવા ભાગવતાચાર્ય પંડ્યા પ્રદીપ, મારું ગામ સોંદરડા. હાલમાં અત્યારે વર્તમાન સમયની અંદર ભંડુરી ગામના આંગણે જૂનાગઢ જિલ્લા કારોબારી ચેરમેન એવા દિલીપસિંહ એન સિસોદિયા પરિવાર દ્વારા સુંદર મજાનું ભગીરથ કાર્ય અહીંયા ભંડુરી ગામના આંગણે થઈ રહ્યું છે. આ બધાને આ પરિવાર આ કાર્યની અંદર ખૂબ લાભ લેવા માટે બહોળી સંખ્યામાં ઉપસ્થિત થાવ. અને હરિ અને હરનું મિલન છે, મતલબ કે જ્યાં ભોજન પણ છે હરિ છે અને હર પણ છે હર, એટલે બધાને ભોજન કરવા માટે પણ ખૂબ આપ સૌને દિલીપભાઈ અને એમનો પરિવાર આપ સૌને હાર્દિક આમંત્રણ આપે છે. ભાગવત કથા સમાજની અંદર એક સારો વિચાર પ્રદાન કરે છે. જેવી રીતના ગંગા છે એ આપણા પાપને ધોવે છે, એમ ભાગવત કથા છે એ આપણી પાપ કરવાની વૃત્તિને ધોઈ નાખે છે. એવા હેતુથી સુંદર મજાનું પિતૃ મોક્ષાર્થે એમના દિવંગત આત્માઓને યાદ કરી અને સુંદર મજાનું ભગીરથ કાર્ય કર્યું છે. તો આજુબાજુની દરેક ધર્મપ્રેમી જનતા લાગતા વળગતા બધાને આ પરિવાર હાર્દિક આમંત્રણ આપે છે. અને પત્રકારના માધ્યમથી આ મીડિયા સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌ આ કથાની અંદર પધારો એવી આપ સૌની સિસોદિયા પરિવારનું હાર્દિક આમંત્રણ છે. હરિ.